રેકોર્ડ બ્રેક રવિ ભાવેતર. જંગી ઉત્પાદનની ખેડૂતોની આશા. 39% વાવેતર વિસ્તારમાં વૃદ્ધિ. ચોમાસુ પાકમાં નિષ્ફળતા મળ્યા બાદ રાજ્યના ખેડૂતોએ શિયાળુ પાકમાં કર્યું છે વિક્રમી વાવેતર. અતિવૃષ્ટિ અને માવઠાના એક બાદ એક માર છતાં ખેડૂતોએ રવિ પાકમાં રેકોર્ડ બ્રેક વાવેતર કરી દીધું છે. રાજ્યમાં થોડા દિવસોથી વાતાવરણ પણ ખેડૂતોના હિતમાં છે. રવિ પાકને જેવી ઠંડીની જરૂર હોય છે તેવી ઠંડી હાલ પડી રહી છે, જેના કારણે વાવેતરને લાભ થશે. 13 જાન્યુઆરી સુધીના વાવેતરની જો વાત કરવામાં આવે, રાજ્યમાં 39% વધારા સાથે 39.11 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે ગત વર્ષે અત્યાર સુધી 28.22 લાખ હેક્ટર હતું. ખેડૂતોને ઘઉં, ચણા, મકાઈ અને મસાલા પાકોમાં, જીરું, ધાણામાં સારા ભાવ મળ્યા હોવાથી તેના વાવેતર વિસ્તારમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે. ઘઉં અને ચણાનું રેકોર્ડ બ્રેક વાવેતર થયાની શક્યતા છે. કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર કરાયું છે તેની વાત કરીએ તો 2019માં ઘઉં 8,02,916 હેક્ટરમાં વાવેતર કરાયું હતું, તો 2020માં તે વધીને 13,64,007 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યા છે. જો ચણાની વાત કરવામાં આવે તો 2019માં 1,71,298 હેક્ટર, જે વધીને 2020માં 3,74,813 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે. જીરુંની વાત કરવામાં આવે તો 2019માં 3,47,539 હેક્ટરમાં વાવેતર થયું હતું, તેની સામે 2020માં 4,86,770 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે. આ ઉપરાંત ધાણા 2019માં 29,630 હેક્ટરમાં વાવેતર કરાયા હતા, જે આ વર્ષે 87,659 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આમ રવિ પાકમાં રેકોર્ડ ઉત્પાદનની શક્યતાઓ દેખાઈ રહી છે. ડુંગળીનું વાવેતર પણ વધ્યું. ડુંગળીના ભાવમાં જેવી રીતે વધારો થયો છે તે બાદ ડુંગળીનું વાવેતર એકાએક વધી ગયું છે. ડુંગળીના વાવેતરમાં 46% વધારો નોંધાયો છે. રાજ્યમાં ડુંગળીનું વાવેતર 41,590 હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે, એટલે આગામી દિવસોમાં વધુ ડુંગળી બજારમાં આવશે, જેથી ખેડૂતોને પણ રાહત મળશે. ખેડૂતોએ તો તનતોડ મહેનત કરી રવિ સિઝનમાં રેકોર્ડ બ્રેક વાવેતર કરી દીધું. હવે જો માવઠા કે પછી અન્ય કોઈ કુદરતી આફત વાવેતરના આડે ન આવે તો ખેડૂતોને મબલક પાક મળી શકે છે. ચોમાસામાં ખેડૂતોએ જે મુશ્કેલી વેઠી તેનું વળતર ખેડૂતોને શિયાળામાં મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.